રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન. 11 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 36.42% મતદાન. પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં ટીએમસી બીજેપી કાર્યકરો વચ્ચે ઘર્ષણ. 18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું, જે સાંજે 6 વાગે સમાપ્ત થશે. સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન ત્રિપુરામાં લગભગ 36.42% નોંધાયું છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો બંગાળની 2 લોકસભા સીટ બાલુરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરતા રોકી રહ્યા છે. બાલુરઘાટમાં ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મસ્ટાર છે. રાહુલ ગાંધીની વાયનાડ, શશી થરૂરની તિરુવનંતપુરમ અને હેમા માલિનીની મથુરા બેઠક પરથી મેદાનમાં છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મોત બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે આ બેઠક પર 2 તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. 2019માં બીજેપીએ સૌથી વધુ 50 સીટો જીતી હતી અને બીજા તબક્કામાં એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. સ્ટાર ન્યૂઝ 7, હંમેશા સચ્ચાઈની સાથે.